ચાલો દાખલા નંબર 13 છે આપણી પાસે. સમક્ષિતિ સમતલમાં મૂકેલા એક નાના ગજિયા ચુંબક એની અક્ષ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા સાથે એક રેખાસ્થ છે. ચુંબક એની અક્ષ પર તેના કેન્દ્રથી 14 સેન્ટીમીટરના અંતરે તટસ્થ બિંદુઓ છે કે જ્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થતું હશે. તો આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણને આપી દીધું છે 0.36 ગોસ, અને ડીપ કોણ જે છે એ શૂન્ય છે. તો ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતર એટલે કે 14 સેન્ટીમીટર અંતરે કુલ ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું હશે. અને તટસ્થ બિંદુએ આપણને કીધું છે કે ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે. પરિસ્થિતિ સમજો, તમને પહેલા જે રચના આપી છે એમાં એવું કીધું છે કે ચુંબકની અક્ષ એ ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા એની સાથે એક રેખાસ્થ છે. માની લો કે આ ચુંબક, પહેલા તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બતાવી દઉં એસ થી એન તરફ. આમના ઉપર આપણે અહીંયા એક ચુંબક ગોઠવી દીધો છે અને એ ચુંબકની અક્ષ જે છે ને એ પણ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની જે રેખા છે એની સાથે એક રેખાસ્થ છે. તો તટસ્થ બિંદુ આપણને ક્યાં મળે છે? 14 સેન્ટીમીટર અંતરે મળે છે, જે અક્ષ પર મળે છે. અક્ષ પર એટલે આ અક્ષ ગણાય, તો અક્ષ પર મળે. તો એના માટે તમારે એવું વિચારવું પડશે કે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજા કરતા અપોઝિટ ડાયરેક્શનમાં જવી જોઈએ. તો અપોઝિટ ક્યારે થઈ શકે? તો એના માટે હું તમને એમ કહું કે અહીંયા આ ચુંબકનો એન ધ્રુવ હોય અને અહીંયા એસ ધ્રુવ હોય, તો શું થશે કે ક્ષેત્ર રેખાઓ જે છે અહીંથી નીકળશે અને એ ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ દાખલ થશે. હવે જ્યારે ક્ષેત્ર રેખાઓ અહીંથી આમ દાખલ થતી હોય ત્યારે એનું ડાયરેક્શન તમે જુઓ અને પૃથ્વીનું ક્ષેત્ર છે એનું ડાયરેક્શન જુઓ. તો માની લો કે આ જે બિંદુ મળે છે અહીંયા, બરાબર અહીંયા જે આપણને આ બિંદુ મળી રહ્યું છે, આ બિંદુ એ આપણું તટસ્થ બિંદુ થશે, જે કેન્દ્રથી કેટલા અંતરે છે? 14 સેન્ટીમીટરના અંતરે છે. તો આ બિંદુ પાસે પરિસ્થિતિ કેવી હશે? આ ચુંબકની ક્ષેત્ર રેખા અને એ પોઈન્ટ પાસે આ પૃથ્વીની ક્ષેત્ર રેખા, પૃથ્વીની ક્ષેત્ર રેખા BH, બરાબર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ને BH વડે દર્શાવ્યું અને ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે ને આપણે BH વડે બતાવી દઈએ. તો બંને એકબીજા કરતા વિરુદ્ધ દિશામાં જાય છે, એનો મતલબ કે એની અસર એ નાબૂદ થઈ જાય છે. ચાલો, અસર નાબૂદ થાય છે તો એનો મતલબ થઈ ગયો તટસ્થ બિંદુ મળે છે. તટસ્થ બિંદુ પાસે, તટસ્થ બિંદુ પાસે આ રીતની કન્ડિશન થાય, BH બરાબર BH કોસ થીટા લેવું પડશે, સોરી BH બરાબર BH લઈએ આપણે, જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર બતાવે છે આપણને. BH બરાબર પછી આપણે વિચારીએ, BH એટલે એનો જે એક્સ દિશામાંનો ઘટક થાય એ કેટલો થશે? બી કોસ થીટા. આ BH એટલે અક્ષ પરનું ક્ષેત્ર છે. અક્ષ પર ક્ષેત્રનું સૂત્ર આપણને ખબર છે, μ0/4π2m/r³. હવે તમે જો અહીંયા થીટા એ શું છે? ડીપ કોણ છે. ડીપ કોણ તમને કેટલો આપ્યો છે? શૂન્ય છે. તો અહીંયા થીટાની જગ્યાએ તમે શૂન્ય મૂકશો તો તમારો cos 0 ની વેલ્યુ કેટલી થાય? 1 થાય. એટલે તમને સૂત્ર મળી ગયું B બરાબર μ0/4π2m/r³. ચાલો વેલ્યુ એડ કરી દે અહીંયા. બી કેટલા આપી દીધા છે આપણને? 0.36 cos આપી દીધું છે. 0.36 × 10⁻⁴ μ0/4π છે ને, આ μ0/4π એના બરાબર ડાયરેક્ટ આ લખી શકાય 10⁻⁷, કારણ કે μ0 બરાબર શું છે? 4π × 10⁻⁷ છે, બરાબર. ચાલો, ઇન્ટુ 2m, m આપણને ખબર નથી અને અંતર કેટલું આપ્યું છે? 14 સેન્ટીમીટર, એટલે 0.14 એનો ક્યુબ કરવો પડશે. તો એમને આપણે કરતા બનાવીએ અને એમનું સાદરૂપ આપીએ એટલે 0.36 એને ગુણ્યા આપણે શું કરવું પડશે? 0.14 નો ક્યુબ કરો. ચાલો, 0.36 એને ગુણ્યા 0.14 × 0.14 × 0.14, બરાબર છે, અને ભાગ્યા તમે 2 કરો એટલે એ તમારો આન્સર થઈ જશે એ 0.0049, 10⁻⁷. આ −7 છે, છેદમાં આવશે, છેદમાંથી અંશમાં લઈ જાવ એટલે પ્લસ થશે, −4
माइनस चार प्लस सात એટલે 3 ઘાત થઈ તમારી 10 ની 3 ગુણી દો 10 ની 3 10 ની 3 ગુણશો એટલે 0.49 0.49 એટલે 0.5 એમ્પિયર મીટર સ્ક્વેર આટલું આપણને ચુંબકીય મોમેન્ટ મળી આ મોમેન્ટ નો ઉપયોગ કરી અને આપણે એના લંબ દ્વિભાજક પર આવેલા બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ છે ચાલો કયા બિંદુએ જોઈએ છે હવે લંબ દ્વિભાજક પર लंब द्विभाजक पर चुंबकीय क्षेत्र लंब द्विभाजक पर चुंबकीय क्षेत्र B बराबर सूत्र में थोड़ोक चेंज થશે દોસ્તો μ0 upon 4 pi m upon r cube चलो आना बराबर 10 ની માઈનસ 7 ઘાત મોમેન્ટ કેટલી આવી તમારી પાસે 0.5 r બરાબર કેટલા છે 0.14 એનો ક્યુબ છે કરી દો ભાગાકાર 0.5 એને 0.14 વડે 3 વડે ભાગવાના છે 3 વખત ભાગવાના છે તો 0.5 ભાગ્યા 0.14 ભાગ્યા 0.14 ભાગ્યા 0.14 એટલે એ થઈ ગયા તમારી પાસે 0.5 ભાગ્યા 0.14 14 ને 14 બરાબર છે એટલે એ થઈ આપણી પાસે 182.21 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત હવે આને મારે ગોસમાં લઈ આવવું છે તો હું શું કરું માઈનસ 4 ઘાત લાવીશ બાકીની 3 કાઢી નાખું 3 કાઢી નાખો એટલે 0.18 લખાય 0.18 ગુણ્યા 10 ની માઈનસ 4 ઘાત એટલે આ થઈ ગયું મારી પાસે 0.18 ગોસ આ લંબ દ્વિભાજક પર થઈ ગયું પૃથ્વીનું ક્ષેત્ર અક્ષ પર આપી દીધું છે તો હવે લંબ દ્વિભાજક પર કુલ ક્ષેત્ર કેટલું થશે તો કુલ ક્ષેત્ર થશે તમારી પાસે B અને ઇક્વલ ગણીએ તો B ઇક્વલ બરાબર પહેલું હતું તમારી પાસે BH ગણી દો અને આને કહી દે B તો BH બરાબર કેટલા થયા 0.18 અને પહેલું કેટલું આપ્યું તો 0.34 એટલે 8 ને 4 12 અને 3 ને 2 5 એટલે 0.52 ગોસ જેટલું આપણું ફાઇનલી ચુંબકીય ક્ષેત્ર આપણને પ્રાપ્ત થાય રેડી દાખલા નંબર 13 થયો 14 ની વાત કરીએ અહીંયા આપણને એવું કીધું છે કે જો ઉપરના દાખલામાં ગજિયા ચુંબકને 180 જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવું તટસ્થ બિંદુ તમને કેટલા અંતરે મળશે સમજો આ આપણી અક્ષ હતી બરાબર એના ઉપર આપણે અહીંયા ગજિયો ચુંબક મૂકેલો હવે આ અક્ષમાં ક્ષેત્ર તમારું અહીંયા એન ધ્રુવ છે અને અહીંયા એસ આ પૃથ્વીનું ક્ષેત્ર છે હવે અત્યારે આગળના દાખલામાં આપણે જે ગજિયા ચુંબકની ગોઠવણી કરી એમાં આ જે એસ છે ને એ એસ ની બાજુમાં અહીંયા કોણ હતું એન હતું હવે તમને એમ કહે છે 180 ડિગ્રી અને તમે ફેરવી નાખો 180 ફેરવશો એટલે અહીંયા કોણ આવશે S આવશે અને અહીંયા N આવશે તો ક્ષેત્ર રેખાઓ જે તમારી છે એ અહીંથી નીકળશે અને એ ક્ષેત્ર રેખાઓ અહીંથી દાખલ થશે તો સમજો આ બાજુ તો ક્ષેત્ર રેખાની દિશા અને બાહ્ય ક્ષેત્ર એટલે કે પૃથ્વીનું ક્ષેત્ર બંનેની દિશા સેમ જ છે તો ત્યાં ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થવાનું નથી ઉપર જે ફરીને જાય છે આ ભાગ પાસે ત્યાં તમે પૃથ્વીનું ક્ષેત્ર વિચારો પૃથ્વીનું ક્ષેત્ર તો અહીંયા પણ અવેલેબલ હશે જ ને ભાઈ તો આ પૃથ્વીના ક્ષેત્રની ક્ષેત્ર રેખા ગણાય S થી N તરફ બરાબર અને આ બિંદુ પાસે આપણું ચુંબકનું ક્ષેત્ર જે છે એ તમે જો સ્પર્શક દોરશો આ બાજુ આવશે બાહ્ય ક્ષેત્ર તમારું આ બાજુ જાય છે પાછી પરિણામી અસર શું થઈ ગઈ શૂન્ય થઈ ગઈ તો આ કેટલા અંતરે શૂન્ય થઈ ને એ અંતર આપણે ગણવાનું છે R ક્લિયર થાય છે બસ કઈ કરવાનું નથી નવીનમાં સૂત્ર મૂકી દો તમારી પાસે લંબ દ્વિભાજક પર શૂન્ય થયું ને તો લખી દેવાનું અહીંયા કે ભાઈ જો ગજિયા ચુંબકને 180 ડિગ્રીએ ભ્રમણ કરાવવામાં આવે તો તેના લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થાય છે ચાલો લંબ દ્વિભાજક નું સૂત્ર મૂકી દો B બરાબર μ0 upon 4 pi m upon r ક્યુબ r ક્યુબ આપણે મેળવવું છે દોસ્તો તો આપણે એને જ કરતા બનાવી દઈએ r ક્યુબ આ μ0 upon 4 pi એના બરાબર 10 ની માઇનસ 7 લઈ લઉં છું આગળના દાખલામાં આપણને મોમેન્ટ મળી હતી કેટલી હતી 0.5 હતી
क्षेत्र आपने आप दीदू पृथ्वी माटे ये के लिए पॉइंट चौत्रीस गोस है दस नी माइनस चार घात लई लेवानुं छे। बीजो बीजू चुंबकीय क्षेत्र न लेता तो आप लंबद्विभाजक पर मेळवेलुं रकम अंदर आपने शुं आप्युं हतुं पृथ्वी नुं क्षेत्र आपेलुं हतुं बराबर एज क्षेत्र अहीं थशे कारण के आपणी आगळनी परिस्थिति विचारो आवो थतुं हतुं बी डेश बराबर बी एच पछी आपणे लीधुं अहीं बी कोस थीटा थीटा जीरो हता एटले अहीं शुं मळ्युं बी कोना बराबर बी डेश आ बी डेश नी जग्या आपणे सूत्र मूकीए छीए आ म्यू जीरो अपॉन फोर पाई वाळुं आनी वेल्यू तो आपणने जे रकम आपी दीधी एज छे ने એટલે એમ લઈ લીધી પોઈન્ટ ચોત્રીસ કરો ભાગાકાર પોઈન્ટ ફાઈવ ડિવાઈડ બાય પોઈન્ટ ચોત્રીસ પોઈન્ટ ફાઈવ ભાગ્યા પોઈન્ટ સોરી પોઈન્ટ ફાઈવ ડિવાઈડ બાય પોઈન્ટ ચોત્રીસ કરીએ શું આપણે એટલે એ થશે મારી પાસે એક પોઈન્ટ સુડતાલીસ ઝીરો પાંચ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત કોના બરાબર છે આર ક્યુબ બરાબર છે ક્યુબને તમે પહેલી બાજુ મોકલશો એટલે વન થર્ડ ઘાત થાય તો આર બરાબર એક પોઈન્ટ સુડતાલીસ ઝીરો ફાઈવ ઇન્ટુ ટેન રેસ ટુ માઇનસ થ્રી એની કેટલી ઘાત વન થર્ડ ઘાત ખાસ અગત્યનું અહીંયા છે દોસ્તો જો આ જે ઘાત તમારી છે ને એક ઘાત તમારી ત્રણના ગુણાંકમાં હોવી જોઈએ જો ત્રણના ગુણાંકમાં ના હોય ને તો તમારે આગળની સંખ્યાનો તમે ઘનમૂળ કાઢશો ને ખોટું આવશે દાખલાનો આન્સર તમારો ખોટો થઈ જશે ત્રણના ગુણાંકમાં હોય તો તમે સીધું શું કરો એક પોઈન્ટ સુડતાલીસ ઝીરો પાંચ છે તમે આનું ઘનમૂળ કાઢી નાખો તો એક પોઈન્ટ સુડતાલીસ ઝીરો પાંચ એનું ઘનમૂળ કાઢવા માટે હું તમને કહેતો જાઉં છું એ પ્રમાણે તમે કેલ્સીમાં ટ્રાય કરતા જાઓ એક પોઈન્ટ સુડતાલીસ ઝીરો ફાઈવ પહેલાં દબાવી દો હવે ગુણાકારનું ચિહ્ન કરી અને બે વખત વર્ગમૂળ દબાવો ફરી પાછું ગુણાકારનું ચિહ્ન દબાવી ચાર વખત વર્ગમૂળ ફરી પાછું ગુણાકારનું ચિહ્ન કરી આઠ વખત ફરી પાછું ગુણાકાર કરી અને બે વખત તમારે વર્ગમૂળ ક્લિક કરી દેવાનું છે હવે તમે વર્ગમૂળ ક્લિક કરી દેશો એટલે તમારો જે આન્સર મને મળી ગયો છે અહીંયા એ મળી ગયો છે એક પોઈન્ટ એક સાડત્રીસ ગુણ્યા દસ ની કેટલી ઘાત માઇનસ એક ઘાત દસ ની માઇનસ એક ઘાત એટલે આ થઈ ગયા ઝીરો પોઈન્ટ અગિયાર સાડત્રીસ બરાબર ઘાત મેં કાઢી નાખી છે ઝીરો પોઈન્ટ અગિયાર સાડત્રીસ અને આ જે આન્સર મળશે એ મને મીટરમાં મળશે એટલે હું શું કરું છું એને સેન્ટીમીટરમાં ફેરવી શકાય તો અગિયાર પોઈન્ટ કારણ કે આગળના દાખલામાં આપણને સેન્ટીમીટરમાં આપ્યું હતું તો સો વડે ગુણી નાખો એટલે અગિયાર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર આ આપણો રાઈટ આન્સર થઈ ગયો ઓકે ચાલો નેક્સ્ટ છે પાંચ પોઈન્ટ સત્યાવીસ ગુણ્યા દસ ની માઇનસ બે ઘાત જૂલ પર ટેસ્લા મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા નાના ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે તે રીતે રાખવામાં આવેલો છે ચુંબક એના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર અને તેની અક્ષ પર કેટલા અંતરે ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસનો કોણ બનાવતું હશે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તમને આપી દીધું છે પોઈન્ટ બેતાલીસ કોસ અને ગણતરીમાં આવતા અંતરોની સરખામણીમાં ચુંબકીયની લંબાઈ જે છે એને આપણે અવગણવાની છે પ્રશ્ન આપણને જે પૂછ્યો છે ને એમ પહેલા તો રકમ એવું કીધું છે ગજિયા ચુંબકને તેની અક્ષ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ રહે ને તે રીતના રાખેલો બરાબર તો સમજો આ ગજિયો ચુંબક આ ગજિયા ચુંબક એની અક્ષ એ પૃથ્વીના ક્ષેત્રને કઈ રીતે લંબ રૂપે એટલે પૃથ્વીનું ક્ષેત્ર આ તરફ જવું જોઈએ જેનો ડાર્ક લાઈન વડે બતાવું છું બરાબર આ પૃથ્વીનું ક્ષેત્ર બીએ છે કેટલા અંતરે તમને એમ કીધું છે કેટલા અંતરે પરિણામી ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પિસ્તાલીસ નો ખૂણો બનાવે પેલા ક્યાં મેળવવું છે લંબ દ્વિભાજક પર એટલે આપણે અત્યારે જે ચર્ચા કરી હશે એ પોઈન્ટ છે માની લો કે આપણને ખબર નથી પણ આપણે વિચારીએ કે અહીંયા સુધી આ જે અંતર છે આર ત્યાંથી કેન્દ્રથી તો આર અંતરે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ અહીંયા આ તમારું પરિણામી ચુંબકીય ક્ષેત્ર અને આ કેટલાનો ખૂણો બનાવે પિસ્તાલીસ ચાલો તકલીફ તમે એથી વિચારશો કન્ફ્યુઝન તમે ત્યાં થઈ જશો કે પિસ્તાલીસ નો ખૂણો બનાવે છે એટલે પિસ્તાલીસ ના ખૂણા પ્રમાણે તમે કાર્ય કરશો પણ દોસ્તો અહીંયા પિસ્તાલીસ નું કઈ કામ નથી તમારે ખાલી એટલી વસ્તુ મેળવવાની છે કે ભાઈ કેટલું અંતર છે ને આ કેટલું અંતર કે જ્યાં તમને ક્ષેત્ર પિસ્તાલીસ નો ખૂણો બનાવે તો તમે ખાલી શું કરો અક્ષ પર લંબ દ્વિભાજક પરનું સૂત્ર લઈ લો તો લંબ દ્વિભાજક પર ચુંબકીય ક્ષેત્ર
મૂકી દો. ચાલો સૂત્ર બી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય એમ અપોન આર ક્યુબ. ફરી પાછું આપણે આર ક્યુબ જોઈએ છે તો આર ક્યુબ બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય એમ અપોન બી. બી તો તમને રકમ આપી દીધું છે. ચાલો મ્યુ ઝીરો અપોન ફોર પાય બરાબર કેટલા થશે? 10^-7 લઈ લો, આને બરાબર 10^-7 મૂકી દો. એમ કેટલા આપેલા છે? મોમેન્ટ તો તમને આપી દીધી છે 5.25 × 10^-2 છેદમાં ચુંબકીય ક્ષેત્ર 0.42 × 10^-4, કારણ કે ગોસમાં આપેલું છે, એને આપણે ટેસ્લામાં ફેરવી દીધું. કરો ભાગાકાર 5.25 એને ભાગ્યા 0.42, એટલે આ થયું તમારું 12.5. તો આર ક્યુબ બરાબર 12.5 × 10^ લો, માઇનસ ઉપર -7 -2 છે એટલે -9 થઈ, -9 માં +4 એડ કરો એટલે માઇનસ કેટલી ઘાત થઈ? 5 ઘાત થઈ, બરાબર. હવે આ -5 છે ને એને આપણે ફેરવવી પડશે પહેલા. મેં તમને હમણાં કીધું કે 3 ના ગુણાંકમાં હોવું જોઈએ. 3 નો ગુણાંક લાવવા માટે યા તો મારે 6 ઘાત કરવી પડશે અહીંયા. તો હું એ રીતના કરી દઉં, પોઈન્ટ છે આ પોઈન્ટને હું કઈ બાજુ ખસેડીશ તો ઘાતમાં ઘટાડો થશે, તો જમણી બાજુ ખસેડવી પડે એટલે 125 થાય. 125 × 10^-6 થઈ, કોના બરાબર? આર ક્યુબ બરાબર. તો આર બરાબર 125 કોનું ઘનમૂળ છે? 5 નું ઘનમૂળ છે એટલે 5 × 10^-3 બરાબર. 5 × કેટલા થયા? 10^-3 થયા. હવે આ તમને શેમાં મળી ગયું દોસ્તો? આજે આન્સર આવી ગયો આપણો એ મીટરમાં થયો. હવે આપણે એને કેમાં ફેરવીશું? સેન્ટીમીટરમાં. તો 100 વડે ગુણી નાખીશું અહીંયા. ચાલો હવે અહીંયા જો આપણે ઘનને પહેલી બાજુ મોકલો છે એટલે ઘનમૂળ થયું છે, તો આખાની 1/3 ઘાત થશે એટલે 6/3 થશે ને એટલે આપણે અહીંયા 2 જ ઘાત આવશે ને, એટલે આપણે અહીંયા મિસ્ટેક કરી દીધી છે. અહીંયા કેટલી ઘાત આવશે? 2 ઘાત, એટલે ત્યાં લઈ લે 2 ઘાત, તો 10^-2 બરાબર. આ 10^-2 છે અને મીટરમાંથી હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઉં તો મારે 100 વડે ગુણવું પડે, તો મારો આન્સર થઈ જશે 5 સેન્ટીમીટર. ચાલો આર મળી ગયું છે મને કેટલા? 5 સેન્ટીમીટર. હવે સેકન્ડ આપણને કીધું છે તેની અક્ષ પર. ચાલો બી પોઈન્ટ આપણે વિચારીએ. ક્યાં? અક્ષ પર. અક્ષ પર ફરી પાછું આપણે ચુંબકની રચનાને ડ્રો કરી દે. આ ચુંબક છે, માની લો કે આ ચુંબક એની અક્ષ બરાબર એન અને એસ ધ્રુવ હશે. અહીંયા પણ એ જ રીતે તમે લઈ શકો એન અને એસ. હવે તમને એમ કીધું છે અક્ષ પર, તો અક્ષ પર શું કરે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ તો લંબરૂપે છે, આ BH. તમારે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે ને એની સાથે 45 નો ખૂણો બનાવે તે રીતના ગોઠવણ, બરાબર. આ તમારું પરિણામી ચુંબકીય ક્ષેત્ર કેટલા અંતરે? તો અહીંયાથી આ અંતર આપણે ફાઇન્ડ કરવાનું છે, બસ કઈ નથી. અક્ષ પરનું સૂત્ર મૂકી દો ખાલી. તો બી બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય 2m/r³. ચાલો આર ક્યુબ ને કરતા બનાવીએ તો આર ક્યુબ બરાબર મ્યુ ઝીરો અપોન ફોર પાય 2m/b, આના બરાબર 10^-7 2 × m બરાબર 5.25 × 10^-2 છેદમાં બી બરાબર આપેલા છે 0.42 × 10^-4 કરી દો. ચાલો ભાગાકાર ફરી પાછો આપો, 5.25 × 2 / 0.42 એટલે આ થઈ ગયું સીધું તમારા માટે 25 × 10 કેટલી ઘાત થશે? ફરી પાછી 5 થશે એટલે આને મારે શું કરવું પડશે? પોઈન્ટને મારે જમણી બાજુએ લઈ જવો પડશે. જમણી બાજુએ લઈ જવા માટે હું શું કરું? તો આને 10 વડે ગુણી નાખું, 10 વડે ભાગી નાખું, તો આવું થાય 250 × 10^-6 થાય આર ક્યુબ બરાબર. હવે એનું ઘનમૂળ કાઢો તો આર બરાબર 250 નું ઘનમૂળ ફરી પાછું કરો. ચાલો 250 ગુણાકાર, કેટલી વખત વર્ગમૂળ? 2 વાર, 1 અને 2. ફરી પાછું ગુણાકાર, 1, 2, 3 ને 4. ફરી પાછો ગુણાકાર, 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. પાછો ગુણાકાર, 1 અને 2, એટલે એ થઈ ગયા તમારી પાસે 6.29 × 10^-2 એટલે આને તમે 6.3 કરી દો સેન્ટીમીટર.
કારણ કે 10 ની માઇનસ 2 છે એ મીટરમાં માંસર આવશે, એને આપણે કેમાં કન્વર્ટ કરી દો સીધો સેન્ટીમીટરમાં. એટલે અહીંયા આપણું સ્વાધ્યાયનું દામ પૂરું થયું. હવે વધારાની જે એક્સરસાઇઝ છે એના દાખલા ઉપર જઈએ. ચાલો થિયરીકલ દાખલો છે આપણી પાસે અહીંયા. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ એને ઠંડો પાડવામાં આવે છે ત્યારે શા માટે તે વધારે મેગ્નેટાઇઝેશન દર્શાવશે? સીધી વસ્તુ છે, કોઈ પણ પદાર્થ છે એ જ્યારે ગરમ થતો હોય ત્યારે એની મોમેન્ટ છે બધી અસ્ત વ્યસ્ત ગોઠવાતી હોય. મોમેન્ટ અસ્ત વ્યસ્ત થાય એટલે પરિણામી ક્ષેત્રમાં શું થાય? ઘટાડો થાય. પણ જો ઠંડો પડતો હોય તો બધાને ખ્યાલ આવે છે ને, ઠંડો પડતો હશે એટલે એની મોમેન્ટ છે ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે અને એના કારણે થઈ અને વધારે મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરશે. બીજું છે એનાથી વિરુદ્ધ, એ શા માટે ડાયામેગ્નેટિઝમ એ તાપમાનથી લગભગ કેવું છે? સ્વતંત્ર છે. તો એનું રીઝન જ એ છે દોસ્તો, કારણ કે ડાયામેગ્નેટિઝમ પદાર્થ છે ને એની અંદર પ્રેરિત થતી જે મોમેન્ટ છે ને એ હંમેશા ક્ષેત્ર કરતા કેવી હોય? વિરુદ્ધ હોય. ક્ષેત્ર કરતા જો વિરુદ્ધ હોય તો પછી એ તાપમાન સાથે કઈ સંબંધ દર્શાવશે નહીં. હવે તમે જોઈ શકો છો કે ભાઈ પ્રેરિત થતી જે મોમેન્ટ છે એ હંમેશા ક્ષેત્રની કેવી હોય? વિરુદ્ધ હોય. એટલે એના ઉપર કોઈ અસર થવાની નથી. ત્રીજું છે, જો ટોરોઇડ એના કોરમાં એટલે કે ગર્ભની અંદર ભીષ્મ તેનો ઉપયોગ કરવામાં આવે તો આ કોરમાં ચુંબકીય ક્ષેત્ર એ ખાલી કોર એની સરખામણીમાં થોડું વધારે હશે કે થોડું ઓછું હશે? તો તમે પહેલા વિચારો, ભીષ્મ છે કેમાં આવશે? ડાયામેગ્નેટિકમાં આવશે, પેરામાં આવશે કે ફેરામાં આવશે? બરાબર. તો ભીષ્મ એ ડાયામેગ્નેટિક પદાર્થ છે. ડાયામેગ્નેટિક પદાર્થ છે એટલે આપણને ખબર, ક્ષેત્રની તીવ્રતા ઘટશે. તમે જુઓ અહીંયા ભીષ્મ કેવો છે? ડાયામેગ્નેટિક છે એટલે ક્ષેત્ર તમારું કેવું થઈ જશે? પહેલા કરતા થોડું ઘટી જશે. શું ફેરોમેગ્નેટિક પદાર્થ એની પરમીએબિલિટી એ ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે? જો ના તો ઓછા કે વધારે કયા ક્ષેત્ર માટે તે વધુ હોય? રકમની અંદર તમને જવાબ આપ્યો છે ના. જો ના તો આપણો મતલબ થયો ના. તો હવે આપણે ખાલી એ વાત કરવાની છે કયા માટે. જુઓ તમે અહીંયા ના તો લખી દીધું છે આપણે. હવે આપણે મેગ્નેટિક વક્ર જયારે જોયો ત્યારે મેગ્નેટિક વક્ર એના ઉપર આપણે ખાસ એ વાત કરી હતી કે નબળું ક્ષેત્ર હોય એના માટે એમ કેવું હોય? વધારે હોય. બરાબર. જેમ જેમ તમારું ક્ષેત્ર ઘટતું જાય, પણ આપણે એક વાત કરી હતી, યાદ કરો કે ક્ષેત્ર કદાચ શૂન્ય થઈ જાય અથવા પ્રવાહ શૂન્ય થાય તો એની કમ્પેરમાં તમને ક્ષેત્ર તો પ્રાપ્ત થતું જ હતું ને. બરાબર. અને ઘણી વખત એવું થાય પ્રવાહ ઝીરો થઈ ગયો ક્ષેત્ર મળે, ઘણી વખત એવું થાય ક્ષેત્ર ઝીરો થાય છતાં તમને શું મળે? પ્રવાહ મળે. રિટેન્ટિવિટી યાદ કરો, કોઅર્સિવિટી યાદ કરો, એટલે તમને આ વસ્તુ ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ હંમેશા ફેરોમેગ્નેટિકની સપાટી પર દરેક બિંદુએ લંબ રૂપે હોય છે. આ હકીકત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા સાથે સામ્યતા ધરાવે છે, જે દરેક બિંદુએ વાહકની સપાટીને લંબ રૂપે હોય છે. તો શા માટે? એનું પણ રીઝન દોસ્તો સિમ્પલ જ છે. પહેલી વસ્તુ એ છે કે ભાઈ ખાસ કરીને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે ને એની શરત અને બે માધ્યમ એની આંતર સપાટી પાસે. પણ એ બધું ના વિચારો, તમે ખાલી આટલું યાદ રાખો કે ભાઈ આ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એના માટે મ્યુ શું છે? વેરી વેરી ગ્રેટર દેન વન છે. મ્યુ વેરી વેરી ગ્રેટર દેન વન છે એનો મતલબ થઈ ગયો મોટાભાગની ક્ષેત્ર રેખાઓ જે છે ને એ માધ્યમને લંબ રૂપે હશે. આપણે પેલું કોષ્ટક જોયું હતું ખ્યાલ હોય તો, બરાબર. અને એક કોષ્ટક પ્રમાણે આપણને ખબર પડે ફેરોમેગ્નેટિક પદાર્થ છે ને તમે બાહ્ય ક્ષેત્રની અંદર મૂકવાનો પ્રયત્ન કરો તો એ બાહ્ય ક્ષેત્રની અંદર ક્ષેત્ર રેખાઓને પોતાની તરફ ખેંચી લેવાનો પ્રયત્ન કરશે. પોતાની તરફ ખેંચશે એટલે ક્ષેત્ર રેખા ઉપરથી આમ લંબ થવાનું શું કરશે? પ્રયત્ન કરશે. છેલ્લું છે, શું પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ શક્ય મેગ્નેટાઇઝેશનનું મૂલ્ય એ પેરામેગ્નેટિક પદાર્થના મહત્તમ મેગ્નેટાઇઝેશન એના માનના ક્રમ જેટલું હોય છે? પેરામેગ્નેટિક અને એનું મૂલ્ય એ ફેરોમેગ્નેટિકના મૂલ્ય જેટલું હોઈ શકે કે ના હોઈ શકે? તો હોઈ શકે. બરાબર. કારણ કે આપણને ખબર છે ફેરોમેગ્નેટિક છે એનું તાપમાન તમે વધારશો તો આપણે એમ કીધું હતું જે તાપમાને ફેરોનું પેરોમાં રૂપાંતર થાય એને ક્યુરી તાપમાન કહેવાય. તો પેરો અને ફેરો વચ્ચે કંઈક સંબંધ છે. બરાબર. તો બે જુદા જુદા પદાર્થોની પરમાણુય ડાયપોલ એ સૂક્ષ્મ રીતે તફાવતને અવગણીએ તો પેરામેગ્નેટિક નમૂનાની સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન છે. તો પેરોમેગ્નેટિક છે ને એની બધી જ મોમેન્ટ એ જ્યારે ક્ષેત્રની દિશામાં ગોઠવાય એટલે મેક્સિમમ મેગ્નેટાઇઝેશન મળે અને બધી ક્ષેત્ર રેખાઓ બધી મોમેન્ટ ક્ષેત્રની દિશામાં ગોઠવાય તો એ કયો પદાર્થ થઈ ગયો? ફેરોમેગ્નેટિક થઈ ગયો. એટલે બંને વચ્ચે કંઈક સંબંધ તો છે જ. ચાલો નેક્સ્ટ છે, ફેરોમેગ્નેટ એના મેગ્નેટાઇઝેશન વક્રમાં
અપ્રતિવર્તિતતાપણું એ ડોમેન ચિત્રના આધારે ગુણાત્મક રીતે સમજાવો. આ મારે તમને સમજાવવાની જરૂર નથી, જો તમને હિસ્ટોરિસિસ સાયકલ આવડે છે તો એનો જવાબ તમને આમની અંદર આવડે છે. આપણે ડોમેનની વાત કરી હતી, નજીક નજીકના જે ડોમેન છે બરાબર, પડોશી પરમાણુ વચ્ચે ગાઢ સંબંધ હોય છે અને એ ગાઢ સંબંધની અંદર દિવાલ તૂટવાની બધી પરિસ્થિતિને આપણે વિચારણા કરી. તો આપણે વક્ર દોર્યો તો યાદ હોય તો ઓથી એનો જે વક્ર હતો, એ ઓથી એનો વક્ર એ શા માટે તમે કદાચ પ્રવાહ ઘટાડો છો તો ફરી પાછો એના એ જ બિંદુએ આવતો નથી, એ આપણે સંપૂર્ણ થિયરીમાં સમજાવેલું છે. બીજું છે નરમ લોખંડના ટુકડાના હિસ્ટરેસિસ લૂપનું ક્ષેત્રફળ તેટલા જ કાર્બન સ્ટીલના ટુકડા કરતા ઘણું નાનું હોય છે. જો આ પદાર્થને મેગ્નેટાઇઝેશન ચક્રમાંથી વારે ઘડીએ પસાર કરવામાં આવે તો કયો ટુકડો વધારે ઉષ્મા ઉર્જાનો વ્યય કરશે? બરાબર, તો તમારે ખાસ કરીને લોખંડ અને નરમ લોખંડ અને કાર્બન સ્ટીલ આ બંને ટુકડા માટે વિચારો. તો કાર્બન સ્ટીલ જે છે ને એના નમૂનાની અંદર વધારે ઉષ્મા ઉર્જાનું વિકિરણ થશે. એનું કારણ શું? તો કે દર ચક્ર દીઠ ગુમાવતી ઉષ્મા એ હિસ્ટરેસિસ ગાળાના ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય. હું તમને બીજી એક વાત યાદ કરાવું તો આપણે બે પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થની વાત કરી હતી, એ સોફ્ટ અને હાર્ડ. બીજું યાદ રાખજો, જેની હિસ્ટરેસિસ લૂપ પહોળી હોય ને એમાં વધારે ઉષ્માનો વ્યય થાય, જેની હિસ્ટરેસિસ લૂપ સાંકડી હશે એમાં ઓછો ઉષ્માનો વ્યય થતો હશે. આ ખાસ મગજમાં યાદ રાખજો, કારણ કે હિસ્ટરેસિસ લૂપનું જે ક્ષેત્રફળ છે ને એની ઉષ્માના વ્યયના સમપ્રમાણમાં છે. એટલે જેની લૂપ પહોળી એની ઉષ્માનો વ્યય પણ કેવો? વધારે. જેની લૂપ સાંકડી એનો ઉષ્માનો વ્યય ઓછો. ત્રીજું છે હિસ્ટરેસિસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટિક જેવું તંત્ર એ મેમરી અને સંગ્રહ કરવાનું સાધન છે. બરાબર, મેમરી અને શું કરવાનું? સંગ્રહ કરવાનું સાધન છે. જોઈએ એનો જવાબ જે છે, તો કે ફેરોમેગ્નેટિકનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રનું એક મૂલ્ય એટલે કે ચોક્કસ વિધેય નથી, કારણ કે આપણને ખબર છે કે આપણે ઓએ વક્ર ઉપર ચાલ્યા, જો રિટર્ન પાછા આવીએ તો એ થી ઓ પર જ પાછું આવવું જોઈએ, પણ જે થતું નથી. તો એનું મૂલ્ય જે ચોક્કસ ક્ષેત્ર માટે ક્ષેત્ર અને મેગ્નેટાઇઝેશનના ઇતિહાસ બંને ઉપર આધાર રાખે છે. આ બધી બાબતોને તમે સિમ્પલ તરીકે પણ લઈ શકો. તમે ખાલી એટલું વિચારો કે જેમ જેમ તમે પ્રવાહ વધારો છો એના ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે, મેક્સિમમ મેગ્નેટાઇઝેશન પ્રાપ્ત કરશે, પછી પ્રવાહ ઘટાડશો છતાંય ચુંબકીય ક્ષેત્ર એનું શૂન્ય થતું નથી. એમ વારાઘડી તમે પ્રોસેસ કરો ને એ પ્રોસેસમાંથી પસાર થાવ. તમે યાદ કરો, જ્યારે વક્ર સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ફરી પાછો તમે જોજો એના એ જ માર્ગ ઉપર ચાલવાનું કામ કરશે. તો એના એ જ માર્ગ ઉપર ચાલે છે એનો મતલબ એના ગુણધર્મો આગળના જેવા થઈ ગયા, પાછા એની અંદર સ્ટોર થઈ ગયા ગુણધર્મો. એટલે એ એક નાનકડી મેમરી સંગ્રહ કરવા માટેની રચના જેવું થઈ ગયું. ત્યાર પછી છે કેસેટ પ્લેયર, એની મેગ્નેટિક ટેપના કોટિંગ એના માટે કે આધુનિક કોમ્પ્યુટરના મેમરી સંગ્રહ માટે કયા પ્રકારના ફેરોમેગ્નેટિક પદાર્થ વપરાય? તમે જૂના સમયને કેસેટ જોઈ હશે, એમાં કાળા રંગની પેલી પટ્ટીઓ આવતી એ, અને અત્યારે આધુનિક કોમ્પ્યુટર છે એમાં મેમરી સંગ્રહ માટે ફ્લોપી ડિસ્ક વપરાય. તો એની અંદર કયા પ્રકારનું? તો એના માટે યાદ રાખો સિરામિક. બરાબર, સિરામિક દ્રવ્યનો ખાસ કરીને ઉપયોગ થતો હોય. ફ્લોપી ડિસ્ક જે છે એ ખાસ કરીને એમાંથી બનેલી હોય છે. અવકાશના અમુક વિસ્તાર એને મેગ્નેટિક ક્ષેત્રથી અલગ કરવો એટલે કે આપણે શિલ્ડ કરવો છે કે જ્યાં એનું ક્ષેત્ર પહોંચી ન શકે. તો કઈ રીતે કરી શકાય? બહુ સિમ્પલ વસ્તુ છે. જોજો, નરમ લોખંડ એની રિંગ વડે શું કરી શકે? એને શિલ્ડ કરી શકાય. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ રિંગમાં થઈ અને અવકાશને ઘેરશે તેથી ચુંબકીય ક્ષેત્ર રહિત થશે, પરંતુ આ શિલ્ડિંગ લગભગ થોડાક ભાગ માટે પૂરતું છે. પણ હું એના કરતા એક સિમ્પલ વસ્તુ તમને સમજાવું. માની લો કે તમારી પાસે કોઈ ભાગ છે, કોઈ વસ્તુ છે અને તમારે શિલ્ડિંગ કરવું છે, તમે શું કરો? તો એની એક બંધ રચનાની અંદર, કોઈ બંધ બોક્સ જેવી રચના છે, એ બોક્સ જેવી રચનાની અંદર એને ગોઠવી દો. જેવું તમે બોક્સ ગોઠવશો એટલે બે કેવિટી થઈ ગઈ, ગર્ભભાગ થયો. ગર્ભભાગની અંદર આપણને ખબર બાહ્ય ક્ષેત્ર રેખાઓ જે છે એની કોઈ અસર એમાં સુધી પહોંચતી નથી. એટલે ફારથી તમે બહારથી બોક્સ જેવી રચના મૂકીને અંદર તમે સાધનને ગોઠવી દેશો તો બાહ્ય ક્ષેત્ર રેખાની એના ઉપર કોઈ અસર થતી નથી. ચાલો નેક્સ્ટ છે, એક લાંબો સીધો તાર પશ્ચિમ દક્ષિણ તરફ 10 ડિગ્રી થી પૂર્વ થી ઉત્તર તરફ 10 ડિગ્રી ની દિશામાં 2.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આ સ્થળે મેગ્નેટિક મેરેડિયન ભૌગોલિક મેરેડિયન થી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે અને આ સ્થળે પૃથ્વીનું ક્ષેત્ર આપણને આપી દીધું છે 0.33 ગોસ, ડીપ કોણ શૂન્ય છે,
તટસ્થ બિંદુ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. બાકીનું તો આપણને ખબર છે. તો આ રીતના આપણે વાત આવે ત્યારે પહેલા આપણે ક્ષેત્ર રેખાની વાત કરવાની થાય, દિશાઓ દર્શાવી દો. દિશાની અંદર અહીંયા ઉપર આવશે નોર્થ, નીચે આવશે સાઉથ, અહીંયા આવશે ઈસ્ટ અને અહીંયા આવશે વેસ્ટ. ચાલો રકમ વાંચો ફરી પાછું. એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી અને પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રી. આ પશ્ચિમથી દક્ષિણ તરફ અને પૂર્વથી ઉત્તર તરફ એટલે અહીંથી આ રીતના પસાર થયેલો છે. અહીંયા 10 ડિગ્રી તો અહીંયા પણ કેટલા 10 ડિગ્રી. અને 2.5 એમ્પિયર પ્રવાહનું આ રીતે વહન કરે છે. પછી મેગ્નેટિક મેરેડિયન ભૌગોલિક મેરેડિયનથી 10 ડિગ્રી પશ્ચિમ તરફ નમેલું છે. એટલે અહીંથી આપણે લઈએ બીજી રેખા. હવે આ બીજી રેખા જે છે એ આ બાજુથી આ બાજુ એ પણ 10 ડિગ્રી છે. આપણું ભૌગોલિક મેરેડિયન એ મેગ્નેટિક મેરેડિયન એ ભૌગોલિકથી આ ભૌગોલિક છે ને આ મેગ્નેટિક છે. બરાબર, આ મેગ્નેટિક છે જે આપણે થિયરીમાં ભણેલા છે. 10 ડિગ્રી એ નમેલું છે. હવે એનાથી આપણને કશો ફરક પડવાનો નથી. મેઇન શું છે, આપણને ક્ષેત્ર આપી દીધું છે, પ્રવાહ આપી દીધો છે. બરાબર, અને આપણે તટસ્થ બિંદુ એનું અંતર જોઈએ છે. માની લો કે આર જેટલા અંતરે આપણને તટસ્થ બિંદુ મળે છે, કેટલા અંતરે, આર અંતરે તટસ્થ બિંદુ મળે છે. જો આર અંતરે મળતું હોય તો આપણી પાસે એક સૂત્ર હતું, બી બરાબર મ્યુ ઝીરો આઈ અપોન 2πr. લઈ લો અહીંયા આર. હવે જો આ તમારું પૃથ્વીનું ક્ષેત્ર છે, બરાબર, જે તમને રકમમાં કીધું છે પેલાનો ડીપ કોણ છે 0. તો આપણે આગળના દાખલા પણ આવું કર્યું છે, બી એચ બરાબર બી કોસ થીટા, બી કોસ 0, કોસ 0 એટલે 1, તો બી એચ બરાબર શું થયું, બી મેં લખ્યું છે અહીંયા. ચાલો આર ને કરતા બનાવો તો મ્યુ ઝીરો આઈ ના છેદમાં 2πb. મ્યુ ઝીરો એટલે 4π ઇન્ટુ 10⁻⁷, પ્રવાહ 2.5, 2π ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ 10⁻⁴. ચાલો આ કેન્સલ થઈ જશે, અહીંયા 2 બચશે, 2 ઇન્ટુ 2.5 એટલે આ થઈ ગયા 5. 5 ભાગ્યા તમારે કરવાના થાય 0.33, 5 ભાગ્યા 0.33 એટલે એ થઈ ગયા 15.15. ચાલો ગુણાકારમાં 10 ની કેટલી ઘાત વધશે, -3 ઘાત વધશે. -3 ઘાત છે અને તમે આ રીતના કરી નાખો, 1.551 ગુણ્યા 10⁻² આટલા મીટર થાય. તો આ થઈ ગયું તમારું 1.5 સેન્ટીમીટર. એટલે આટલા અંતરે તમને ચુંબકીય ક્ષેત્ર જે છે એ તટસ્થ એટલે કે 0 મળશે. ઓકે.